એટલે આપણે સેશન એવી રીતે કરશું કે એક સ્ટુડન્ટ બને અને એક ટીચર બને. એટલે હું પ્રશ્ન વાંચતો જઈશ અને મીનાબેન પછી ખાલી જગ્યાનો જવાબ ભરશે, અને અને પછી આપણે એના વિશે કંઈ જો ડિસ્કસ કરવું હશે તો વધારે એ વાક્યમાં કરશું. એટલે આમાં આપણે જેમ કહીએ ને કે ઉખાણાની જેમ એક શબ્દ જે આપ્યો હોય છે એનો મળતો શબ્દ લઈ અને વાક્ય ઉપરથી શું વસ્તુ છે એ આપણે શોધવાની છે. એટલે એમાં આમાં બધા રમકડાનું એમ કહે છે કે વોટ ટોઈઝ આર વી, એટલે આપણે કયું રમકડું છીએ એ વાક્ય ઉપરથી નક્કી કરવાનું છે. તો પહેલું વાક્ય છે, પિક મી અપ એન્ડ ટેક અ લુક, નાવ ટર્ન માય પેજીસ, આઈ એમ એ બુક. બરાબર, એટલે લુક અને બુક બે શબ્દ સરખા આવે છે, અને પિક મી અપ એટલે ઊંચકી લેવું, આપણે ચોપડીને ઊંચકી લઈએ છીએ, અને ટેક અ લુક, ટેક અ લુક એટલે એના ઉપર જોવું, આપણે ચોપડીને તપાસીએ છીએ ને એટલે જોવાનું. અને પછી કહે છે નાવ ટર્ન માય પેજીસ, એટલે એના ઉપરથી આપણે ખબર પડી જાય કે પેજ આપણે એના ટર્ન કરી શકીએ કે જે ચોપડી હોય. એટલે આનો પહેલા ઉખાણાનો જવાબ છે બુક. ઓકે, પછી તમે બોલો બીજું. થ્રો મી અપ અગેન્સ્ટ અ વોલ, એટલે મને એક દિવાલ તરફ ફેંકો. આઈ વિલ બાઉન્સ રાઈટ બેક ફોર આઈ એમ એ બોલ. બોલ, યા યા, એટલે તમે દિવાલ તરફ ફેંકો, એ દડો કો, બોલ કો, ઇંગ્લિશમાં બોલ કહેવાય, એને પાછો બાઉન્સ થઈને પાછો આવે. યા, બાઉન્સ એટલે ઉચકવું, અને રાઈટ બેક એટલે કે રાઈટ એટલે રાઈટ બેક, એ અમેરિકન સ્ટાઈલનું જરા ઇંગ્લિશ છે કે બાઉન્સ. બાઉન્સ એટલે પાછું ફેંકાવું. હા, અને પાછું ફેંકાઈને પાછા આવું એટલે રાઈટ બેક. હા, પાછું પોતાના તરફ. યા, રાઈટ, આઈ એમ એ બોલ. યા, પછી ઇટ ઇઝ એ બાથ ટાઈમ, ઓ આઈ લવ ટુ ફ્લોટ, એક્રોસ ધ વોટર, એક્રોસ ધ વોટર, આઈ એમ એ બોટ. બોટ, બરાબર. યા, એટલે આમાં શું કહે છે કે આ ઇટ ઇઝ એ બાથ ટાઈમ, એટલે અહીંયા અમેરિકામાં છોકરાઓ ઘણી વખત પોતાના ટબ જે નાવાના હોય છે ને એની અંદર પણ રમકડા રાખતા હોય છે, નાની નાની બોટ ને આ તેને હોય છે ને, એટલે એના ઉપરથી. એટલે તમને ઇન્ડિયાવાળાને હજી કદાચ ખ્યાલ નહીં આવે કે આનો અહીંયા એમ કે બેડ ટાઈમની સાથે આને શું, બાથ ટાઈમની સાથે આને શું નિસ્બત છે, પણ અહીંનું એ પેલું ચિત્ર છે. એટલે અને ટબમાં ના આવે તો છોકરાઓને ટબની અંદર જે નાના નાના રમકડા હોય તે, એટલે એ ફ્લોટ થાય, તરે, અને એને લાગે વળગતું બોટ છે કે નાની હોડીઓ હોય તે સામે આવે, એટલે કહે છે કે અક્રોસ ધ વોટર, પાણીની બીજી બાજુ એક નાની હોડી જેમ તરે છે એમ. બરોબર, યા, એટલે એક્રોસ ધ વોટર એટલે પાણીની સામે, પાણીની તરફ. એ પણ આના અહીંના જે આપણે જે કહેવાય ને રૂઢિચુસ્ત જે પ્રયોગો વપરાતા હોય. પછી યોર ડોલ્સ વિલ સ્લીપ ઇન મી અ લોટ, આઈ એમ વોર્મ એન્ડ કોઝી, આઈ એમ એ ક્લોટ. કોટ, યા, કોટ, એટલે જે યોર ડોલ્સ એટલે નાની નાની ડીંગળીઓ જે સૂઈ ગઈ છે, કે વોર્મ અને કોઝી એટલે હુંફાળું, હુંફાળી જગ્યા સારી રીતે સૂઈ ગયા છે, એ નાનું કોટ એટલે નાની પથારી. યા, આ પણ બધા અમેરિકન સ્ટાઈલના છે, કારણ કે અહીંયા નાના છોકરાઓ જ્યારે પથારીમાં સૂતા હોય ત્યારે એમના પ્રિય રમકડા લઈને પણ સૂતા, ડોલ એટલે એની ઢીંગલી લઈને સાથે સૂતા હોય છે. એટલે એટલા માટે કહે છે કે એની ડોલ પણ એની સાથે સ્લીપ એટલે સૂવે છે. લોટ એટલે ખૂબ જ, ઘણી વખત. અને આઈ એમ વોર્મ એન્ડ કોઝી એટલે અહીંયા શિયાળામાં ઠંડી હોય ત્યારે એકદમ બ્લેન્કેટ વીંટાળી દે એટલે એને ગરમી હૂંફરે, એટલે વોર્મ એટલે હૂંફ,
અને કોઝી એટલે એ પણ હુંફાળું, અને એટલા માટે એ કહે છે કે આ અને આ લો અને લોટની સાથે કોટ એ પેલું રૂઢિ એટલે સિમેટ્રિકલ શબ્દ છે. એટલે અહીંયા પથારીને એ લોકો લોટ પણ આપણે શું કહેવાય છે કોટ કોટ પણ કહે છે. એટલે લોટ નાની પથારી રાઈટ. પછી આઈ એમ એ રિયલી ફાસ્ટ ફોર ના પુશ મી પ્લીઝ એન્ડ આઈ વિલ ટ્રાવેલ ફાર. આઈ એમ રિયલી ફાસ્ટ ફોર આઈ એમ એ સ્ટાર કાર. એટલે એ કહે છે કે પુશ મી પ્લીઝ એન્ડ આઈ વિલ ટ્રાવેલ ફાર રાઈટ. એટલે મને ધક્કો મારો તો હું ઘણે દૂર સુધી જઈ શકું અને હું ફાસ્ટ પણ છું સ્પીડમાં. નાની કાર ને પુશ કરે એટલે ફ્લોર ઉપર ખૂબ જ દોડે એટલે આગળ જાય રાઈટ. એટલે પુશ મી પ્લીઝ એટલે મને ધક્કો મારો એમ કહ્યું છે. I will travel there and back again. I ride on tracks for I am a train. Train, બરોબર. Again and a train એ પછી rhyme word થાય છે એટલા માટે કે I will travel there and back again. એટલે આગળ પાછળ દોડે એટલે ટ્રેન જો એક સ્ટેશને જાય ને પછી પાછી ધારો કે અમદાવાદથી મુંબઈ જાય ને મુંબઈથી પાછી અમદાવાદ આવે એટલે એને બેક એન્ડ ફોર્થ કહેવાય એટલે બેક અગેન. અને ટ્રેક્સ ઉપર એટલે એના પાટા ઉપર જાય છે તો આઈ એમ અ ટ્રેન રાઈટ બરોબર રાઈટ. એટલે આવી રીતે એના રાઈમ શબ્દ ઉપર એટલે આપણે જે મળતા હોય એ રીતે આપણે ત્યાં પહેલા ના ગુજરાતીમાં તમે શીખાતા કે એક છોકરો રીસાણો ને કોઠી પાછળ ભીસાણો ને એ બધું જે શબ્દો રીસાણો ને ભીસાણો જે ગોઠ ગુજરાતીમાં થતા હતા એવી રીતે આ ઇંગ્લિશ કાવ્યમાં થયું. હવે એના પછી બીજા ભાગમાં શું છે એવા શબ્દો પાછા ગોઠવીને એકાદો શબ્દ તમારો ઉમેરવાનો છે. એટલે બીજો ભાગ છે ને એમાં કયું શું છે અને દાખલો આપ્યો કે આપણે લુક બુક અને ટુક એવો શબ્દ હોય તો હવે સરખે સરખો રાઈમ થાય ઉચ્ચાર થાય અને સ્પેલિંગમાં પણ થોડો સરખો લાગે બરોબર. એટલે લુક બુક ને ટુક. બીજો છે વોલ બોલ અને ફોલ. યા બરોબર. એટલે ફોલ એટલે પડી જવું પડી જવું રાઈટ ઓકે ગુડ. પછી ફ્લોટ ગોટ અને ત્રીજો વપરાય ગોટ. ઓ ઓકે યા ગોટ એટલે બકરી બકરી. યા મેં ક્લોટ લીધો છે. ક્લોટ એટલે તમારે લોહી જામી જવું એને ક્લોટ થાય એ પણ ક્લોટ. એટલે ફ્લોટ બોટ અને ગોટ અથવા તો ફ્લોટ બોટ અને ક્લોટ બરોબર. હવે લોટ કોટ અને પોટ. પોટ એટલે નાનો રાઈટ યા પોટ એટલે નાનું પેલો આપણે ફ્લાવર રાખવાનું પોટ પણ ફ્લાવર પોટ પણ હોય. યા પાણીનો ઘડો કહો કે પોટ ફ્લાવરનો ઘડો કહો રાઈટ. એટલે મેં પ્લોટ કીધું છે. મેં લોટ કોટ અને પ્લોટ. પ્લોટ એટલે વિસ્તાર. પછી ફાર કાર અને સ્ટાર. ઓકે યા ફાર કાર અને સ્ટાર. સ્ટાર એટલે અને મેં કર્યું છે ફાર કાર અને ટાર. ટાર એટલે સિમેન્ટ. સિમેન્ટનો જે ટાર ડામરનો રસ્તો હોય ને ટાર. યા રાઈટ રાઈટ. પછી અગેન એન્ડ ટ્રેન અને મેં લખ્યું છે ક્રેન. ઓકે યા અગેન ટ્રેન એન્ડ ક્રેન એટલે પેલું જે હોય મેં રેઇન લખ્યું છે. અગેન ટ્રેન અને રેઇન. રાઈટ રેઇન ઇઝ ગુડ ટુ ઓર ક્રેન. રેઇન એન્ડ ક્રેન રાઈટ. એટલે સરસ. એટલે આપણે આવી રીતે હવે છોકરાઓને કહેશું કે પોતે એના શબ્દ પછી ગોતી આવે એવી રીતે. રાઈટ રાઈટ. પછી આ ગ્લોસરીમાં શું કરવાનું? ગ્લોસરીમાં બસ આપણે એમાં જ વાંચી જવાનું આમ તો ખરેખર. અને જો કંઈ એમાં વધારે પીક અપ એટલે ઉપાડી લેવું.
પણ એટલે ફેરવવું, થ્રો એટલે ફેંકવું, અગેન્સ્ટ એટલે અગેન્સ્ટ ના એટલે વિરોધમાં, ના એટલે અગેન્સ્ટ એટલે એની સામે, એમ આપણે સામાન્ય રીતે પેલા ગુજરાતીમાં કરવું હોય તો એની સામે, એમ સામે. ઓકે. બાઉન્સ એટલે ઉછાળવું. એટલે ઉછાળવું ને ઉછાળવું બે એક જ થાય? જો કે બાઉન્સ એટલે ઉછાળવું જ થાય, ઉછાળવું એટલે તો પોતાની જાતે સ્પ્રિંગ અપ, રાઈટ? બાઉન્સ એટલે ઉછાળવું, ફેંકવું ઉછાળવું એમ. ઓકે. ફ્લોટ એટલે તરવું. ઓકે. ક્રોસ એટલે એક બાજુ થી બીજી બાજુ. ઓકે. અલોટ એટલે ખૂબ જ. વોર્મ એટલે હુંફાળું. કોઝી એટલે આરામદાયક. વોર્મ ને કોઝી. બેક અગેન એટલે પાછા ફરવું. ટ્રેક્સ એટલે રેલના પાટા. ઓકે. એટલે ઓકે, આટલા પેજમાં હવે હું બીજામાં જોઈ લઉં છું, બીજું કઈ શું છે તો. ઓકે, એટલે સેકન્ડ પેજમાં મને લાગે આ શબ્દ છે, એટલે એને વર્ણન ઉપરથી પછી એનું એમ કે શબ્દ મૂકવાનો છે. તમારે પહેલું એમાં પહેલું છે ફ્લોટ અક્રોસ ધ વોટર. ઓ, તમે કર્યું છે પ્રિન્ટ? ઓ ઓકે, યા, તમે પ્રિન્ટ કર્યું છે? યા યા. ઓકે. બોટ કહેવાય, રાઈટ? યા. રાઈડ ઓન ધ ટ્રેક્સ એને ટ્રેન કહેવાય, રાઈટ? ઓકે. વોર્મ એન્ડ કોઝી ઇઝ કોટ. Okay. Travel for એટલે મન લાગે કાર. પણ એ એમાં એરર છે અહીંયા, જો ટ્રાવેલ ફોર ફોર નહીં પણ ટ્રાવેલ ફાર જોઈએ. ટ્રાવેલ ફાર. યા, એટલે એમાં ટાઈપો એરર છે. ઓકે. યા. પછી ટર્ન પેજ ટુ રીડ ઇઝ અ બુક. ઓકે. અને બાઉન્સ ઇઝ અ બોલ. ઓકે. યા. Right? Yeah. Okay. બરોબર. એટલે હવે એ એટલે આપણે આ પહેલું સેક્શન એનું પૂરું થયું, અને મને લાગે પછી જે વસ્તુ બનાવવાનું છે એ આપણે છોડી દઈએ છીએ. એટલે આમાં એક વસ્તુ કેવી રીતે બનાવે છે, પણ એના એની જે ગ્લોસરી છે એ આપણે જોઈ લઈએ. એ મેં નથી લખી. ઓકે, તો હું ખાલી બોલી જાઉં છું. ઓકે. એટલે આ મેચ બોક્સનું એમ કે એક એ લોકો ડોગનું પેલું ટોય બનાવ્યું છે, એટલે એના ઉપરથી પણ એમાં જે શબ્દો વપરાણા છે ને એ જોઈ જઈએ. એટલે પહેલાં બોક્સને સાથે બાઇન્ડિંગ કરે, એટલે બાઇન્ડ એટલે બાંધવું, પછી પીસ એટલે જુદા જુદા ટુકડા લીધા એનું પીસ એટલે ટુકડો, પછી સ્ક્રેપ ઓફ પેપર એટલે કાગળના ટુકડા, પછી એ શોન એટલે બતાવ્યા પ્રમાણે, એટલે પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે, પછી જો એટલે જડબું એટલે આપણે મોઢાનું જે જો હોય ને એ મોઢામાં જડબું. યા. પછી ટુગેધર એટલે સાથે ભેગા, પછી સ્ટીકી એટલે આમાં આપણે શું છે સ્કાચ ટેપ જેવું આમ તો છે પણ એ લોકો સ્ટીકી ટેપ કહે છે ને, એટલે ચોટે તેવું, સ્ટીકી એટલે સ્ટીક થઈ જાય. યા યા, સ્ટીકી ટેપ વાપરે છે પણ આપણે સ્કાચ ટેપ અહીંયા કહીએ, જો કે સ્કાચ ઇઝ કંપનીઝ નેમ. એટલે એરાઉન્ડ એટલે એની આસપાસ, અને જર્ક એટલે ખેંચવું એટલે જર્કથી ખેંચી લેવાનું. ઓકે, એટલે હવે એ પૂરું થયું. આપણે હવે ટાઈમે પૂરો થાય છે 15 મિનિટનો, એટલે હું પેજ એક બદલી નાખું. પછી હવે બીજા સેક્શનમાં શું છે, એટલે આ પહેલું સેક્શન રાઇમનું અને પછી બીજું આ એમ કે વસ્તુ કેવી રીતે બનાવવી. હવે આ જે છઠ્ઠા પેજમાં ઓકે, તમારી પાસે 6 પેજ કરેલું છે ને? રાઈટ. ઓકે, એટલે આ 6 પેજમાં સેલ્ફ ઇન્ટ્રોડક્શનનું મને લાગે પેલું છે. લેટ મિનિટ.